જય હિન્દ મિત્રો નોલેજ સાથે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર તલાટી તલાટીકા મંત્રીને જુનિયર ક્લાઇપનું મોડલ પેપર નંબર એકસો ને નવમું જોવાના છીએ જો મિત્રો તમને આ પેપર પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચલો મિત્રો આપણે આજનો આ વિડીયો શરૂ કરીએ સૌથી પહેલો પ્રશ્ન એક ઉપર બીજું એમ ઉપરા ગોઠવીને કરેલી ઢગલી તો તેને શબ્દ સૌ માટે એક શબ્દ આપો તો તેને શું કહેવાય તો તેને કહેવાય ઉતરણ બીજો પ્રશ્ન આઇડેન્ટીફાઈ ધ ટાઈપ ઓફ એડજેક્ટિવ કે અંકિતા ઇઝ ટાયર્ડ આફ્ટર સો મચ વર્ક તો આમાં એડજેક્ટિવ કયું છે તો તેની અંદર જવાબ આવશે આમાં છે ડિસ્ક્રિપ્ટિવ એડજેક્ટિવ ત્રીજો પ્રશ્ન ખાલી જગ્યા આઈ ઇન તો આ ખાલી જગ્યાની અંદર જવાબ આવશે ઓપ્શન સી મે એટલે કે મી આઈ કમ ઇન ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ કે ચાર વર્ષ પહેલાં અજય વિજય અને સંજયની ઉંમરનો સરવાળો એક્સ વર્ષ હતો તો ચાર વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય તો તેમાં જવાબ આવશે એક્સ પ્લસ ચોવીસ વર્ષ પાંચમો પ્રશ્ન ઉપગુપ્ત નામના બૌદ્ધ સાધુના ઉપદેશથી બૌદ્ધ ધર્મનો અંગીકાર કોણે કર્યો હતો તો તેમાં જવાબ આવશે સમ્રાટ અશોકે છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે ત્રિપલ એક્સ માઇનસ એક્સ એક્સ આઈ એક્સ એટલે કે આ રોમન સંખ્યા છે તો આની આપણે બાદ બાકી કરીએ તો સાચો જવાબ શું આવશે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ એટલે કે એક ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ કે કયા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં દસમી અનુસૂચિ અને તેમાં પક્ષાંતર ધારો ઉમેરવામાં આવ્યો તો તેમાં જવાબ આવશે બાવનમો બંધારણીય સુધારો ઓગણીસો ને પંચ્યાસી આઠમો પ્રશ્ન ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારમાં રામકથા સાથે સંકળાયેલ નાટ્યકળાનું નામ જણાવો તો તેનું નામ છે રમન ઓપ્શન ડી નવમો પ્રશ્ન શબ્દકોષ પ્રમાણે ગોઠવણી અંગેનો કયો વિકલ્પ સાચો છે તો તેમજ આવશે મનસ્વી મનસ્થિતિ મૃગજળ મિયાન અને મ્લેચ એટલે ઓપ્શન એ જવાબ આવશે દસમો પ્રશ્ન તીર્થ ગામ પાવનગામ યોજનામાં તીર્થગામ તરીકે જાહેર થનાર ગ્રામ પંચાયતને કેટલી પ્રોત્સાહન સહાય આપવામાં આવે છે તો તેમજ આવશે બે લાખ રૂપિયાની અગિયારમો પ્રશ્ન સુભ્રતો કપ કઈ રમત સાથે સંકળાયેલ છે તો તેમજ આવશે ફૂટબોલ સાથે બારમો પ્રશ્ન દિલ્હીની ગાદી પર રાજ કરનાર છેલ્લો રાજપૂત રાજા કોણ હતો તો તેમનું નામ છે પૃથ્વીરાજ ચૌહાણ તેરમો પ્રશ્ન પંચાવન મીટર કાપડમાંથી બે મીટર અને પંચોતેર સેન્ટીમીટરનું એક એવા કેટલા શર્ટ બને તો આ બે મીટર અને પંચોતેર સેન્ટીમીટરનું એવો એક એવા ટોટલ પંચાવન મીટરમાંથી કેટલા એવા શર્ટ બનાવી શકાય તો તેમજ આવશે વીસ શર્ટ ચૌદમો પ્રશ્ન સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે કોણ જાણીતું હતું તો તેમજ આવશે લોર્ડ રિપન પંદરમો પ્રશ્ન કવિ કાલિદાસની કઈ કૃતિ નાટક સાહિત્ય સ્વરૂપે નથી તો તેમજ આવશે રઘુવંશમ સોળમો પ્રશ્ન એક મનુષ્ય સાંકળ ઘડતો હતો તો આપેલા વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવો તો આનું પ્રેરક વાક્ય શું બને તો કે એક મનુષ્ય સાંકળ ઘડાવતો હતો સત્તરમો પ્રશ્ન તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા હર ઘર દસ્તક ટુ પોઈન્ટ ઝીરો અભિયાન સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે તો તેમ જ આવશે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ત્યાર પછી અઢારમો પ્રશ્ન જોઈએ કે માઇક્રોવેવ માઇક્રોવેવ કેબલ તથા ફાઇબર લાઇન્સમાં વપરાતી સૌથી વધુ ક્ષમતા ધરાવતી દૂરસંચારની બેન્ડવીટ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો તેમાં જવાબ આવશે બ્રોડબેન્ડ તરીકે ઓળખાય છે એટલે જવાબ આવશે ઓપ્શન સી ઓગણીસમો પ્રશ્ન વનરાજ ચાવડાના પિતાનું નામ શું છે તો વનરાજ ચાવડાના પિતાનું નામ શું છે તો તેમાં જવાબ આવશે જય શિખરી ચાવડા વીસમો પ્રશ્ન જોઈએ કે વીસ ટકા નફાથી કોઈ પેનને ચારસો બસો ને ચાલીસમાં વેચતા તેની ખરીદ કિંમત કેટલી હશે તો તેની ખરીદ કિંમત હશે બસો રૂપિયા એકવીસમો પ્રશ્ન સ્થાનિક નગર શાસન વ્યવસ્થા અંગેના ચુંબોતેરમાં બંધારણીય સુધારા અધિનિયમ અંતર્ગત બંધારણમાં કયો ભાગ ઉમેરવામાં આવ્યો છે તો તેમજ આવશે ભાગ નંબર નવ એ બાવીસમો પ્રશ્ન પુરીમાં આવેલ કોર્ણાર્કનું સૂર્યમંદિર કોણે બંધાવ્યું હતું તો તેમજ આવશે નરસિંહદેવ પ્રથમે ત્રેવીસમો પ્રશ્ન ચૂઝ ધ કરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચ ફોર્મ ઓફ ધ ગીવન સેન્ટેન્સ એટલે કે નીચે આપેલા સેન્ટેન્સનું ઇન્ડાયરેક્ટ વાક્ય બનાવો કે હી સેટ ટુ હિઝ ફાધર પ્લીઝ ઇન્ક્રીઝ માય પોકેટ મની તો આનું ઇન્ડાયરેક્ટ વાક્ય શું બને તો તેમાં જવાબ આવશે ઓપ્શન ઓપ્શન સી સાચો જવાબ આવશે એટલે કે શું આપેલું છે કે હી રિક્વેસ્ટ હિઝ ફાધર ટુ ઇન્ક્રીઝ હિઝ પોકેટ મની ચોવીસમો પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્ય દ્વારા બ્લુ ડ્યુક બ્લુ ડ્યુકને સ્ટેટ બટરફ્લાય જાહેર કરવામાં આવ્યું છે તો તેમજ આવશે સિક્કિમ દ્વારા પચીસમો પ્રશ્ન ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે તો તેની અંદર જવાબ આવશે વર્ષ ઓગણીસો ને પાંસઠથી છવ્વીસમો પ્રશ્ન રાજમાતા દેવીએ વિરમગામમાં કયું તળાવ બંધાવ્યું હતું તો તેમજ આવશે મુનસર તળાવ સત્યાવીસમો પ્રશ્ન પાંચ હજાર રૂપિયાનું વાર્ષિક આઠ ટકાના દરે બે વર્ષ પછી ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે તો તેમજ આવશે આઠસોને બત્રીસ રૂપિયા અઠ્યાવીસમો પ્રશ્ન ગૌચરની જમીન ગ્રામ પંચાયત પાસેથી કોણ પરત લઈ શકે છે તો તેમજ આવશે કલેક્ટર ઓગણત્રીસમો પ્રશ્ન નીચેનામાંથી કયા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભા અસ્તિત્વમાં નથી તો તેમજ આવશે લક્ષદ્વીપમાં વિધાનસભા અસ્તિત્વમાં નથી ત્રીસમો પ્રશ્ન ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ એન્ટોનિયમ એટલે કે વિરોધાર્થી તો હી ઇઝ એન એનિમી તો રિમેમ્બર તો આનો રિમેમ્બરનો વિરોધાર્થી શબ્દ કયો થશે તો તેમજ આવશે ફોરગેટ એટલે ઓપ્શન ડી એકત્રીસમો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કયા ધોરણમાં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ ઉમેરવાની જાહેરાત કરી છે તો તેમજ આવશે ધોરણ નવથી બારમાં બત્રીસમો પ્રશ્ન કયા જિલ્લાની વઢિયારી ભેંસો વખણાય છે તો તેમજ આવશે બનાસકાંઠા જિલ્લાની તેત્રીસમો પ્રશ્ન અઢારસો ને સત્તાવનના વિપ્લોમાં નીચેના પૈકી કયા નેતાએ ડાકોર અને તેની આસપાસના વિસ્તારમાં આગેવાની કરી હતી તો તેની અંદર જવાબ આવશે સૂરજમલ ઠાકોર દ્વારા ચોત્રીસમો પ્રશ્ન ચેન્જ ધ વોઇસ કે વી મેક બટર ફ્રોમ મિલ્ક તો આનું પેસિવ વાક્ય શું બને તો પેસિવ બનશે ઓપ્શન બી બટર ઇઝ મેડ ફ્રોમ મિલ્ક પાંત્રીસમો પ્રશ્ન ઉષા ભગવાન કૃષ્ણના વધુએ જે નૃત્યની લાસ્ય શૈલીને ખ્યાતનામ કરી તે કયા નામે ઓળખાય છે તો તે કયા નામે ઓળખાય છે ગરબાના નામે છત્રીસમો પ્રશ્ન શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વાતંત્ર્ય ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે તો તેમાં જ આવશે અનુચ્છેદ નંબર ઓગણીસ ઓબ્લિક એક ઓબ્લિક બી સાડત્રીસમો પ્રશ્ન ખાલી જગ્યા ઓગલી આર નોટ બેડ એટ હાર્ટ્સ તો આ ખાલી જગ્યાની અંદર આર્ટિકલ કયો આવશે તો તેની અંદર જવાબ આવશે ધ આર્ટિકલ ઓપ્શન બી આડત્રીસમો પ્રશ્ન જોઈએ કે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના ગુજરાત બજેટમાં કયા ક્ષેત્રે સૌથી વધુ ફાળવણી કરવામાં આવી છે તો તેમાં જવાબ આવશે શિક્ષણ ક્ષેત્રે ઓગણચાલીસમો પ્રશ્ન ગુજરાતમાં તાપી નદી ક્યાંથી પ્રવેશે છે તો તેમજ આવશે હરણફાળ નામના સ્થળેથી ચાલીસમો પ્રશ્ન ટિકિટ શબ્દની સાચી જોડણી દર્શાવો તો બધા હસવા આવશે એટલે કે ઓપ્શન ડીમાં જે ટિકિટ શબ્દ છે એની જોડણી સાચી છે એકતાલીસમો પ્રશ્ન જોઈએ કે બેફલ શબ્દ છે એનો સિનોનિયમ સમાનાર્થી આપો તો તેનો સમાનાર્થી થશે બીવાઇલ્ડર એટલે કે ઓપ્શન એ બેતાલીસમો પ્રશ્ન સૌરાષ્ટ્રમાં કુંતાસી કે જ્યાંથી સિંધુ સંસ્કૃતિને મળતા અવશેષો મળ્યા તે શહેર કયા શહેરથી નજીક આવેલું છે તો તેમજ આવશે મોરબીદી નજીક તેતાલીસમો પ્રશ્ન જોઈએ ભારતમાં સૌ પ્રથમ લોકાયુક્ત નિમણૂક કરનાર રાજ્ય કયું છે તો તે રાજ્ય છે મહારાષ્ટ્ર ત્યાર પછી ચુમ્બાલીસમો પ્રશ્ન જોઈએ કે વન વુ લેન્ડ્સ મની એટ અ વેરી હાઈ ઇન્ટરેસ્ટ તો તેને એક શબ્દમાં તેને શું કહેવાય તો તેને કહેવાય છે યુઝરર એટલે ઓપ્શન બી પિસ્તાલીસમો પ્રશ્ન તાજેતરમાં ચૂંટણી વિજ્ઞાનના પિતા તરીકે જાણીતા કયા મનોવિજ્ઞાનીનું મનોવિજ્ઞાનીનું નિધન થયું તો તેમાં જવાબ આવશે ડેવિડ બટલરનો છેતાલીસમો પ્રશ્ન ચેસ રમતમાં કોઈ એક ખેલાડી પાસે કેટલા મહોરા હશે તો ચેસની રમત હોય તેમાં એક ખેલાડી પાસે ટોટલ કેટલા મોહરા હોય તો તેમાં જવાબ આવશે સોળ મહોરા સુડતાલીસમો પ્રશ્ન હાણ શબ્દનો વિરોધી શબ્દ કયો છે તો હાણનો વિરોધી થશે વૃદ્ધિ અડતાલીસમો પ્રશ્ન ધીસ મેન ઓલવેઝ ડિસ્ટર્બ્ડ મી ત્યાર પછી ખાલી જગ્યા તો આમાં ક્વેશ્ચન ટેક કયું આવશે હી ઓપ્શન સી ઓગણપચાસ પ્રશ્ન સાહિત્ય પ્રકાર પ્રબંધનો મુખ્ય રસ કયો છે તો તેનો મુખ્ય રસ છે વીર રસ પચાસમો પ્રશ્ન મગજનું રક્ષણ કરતા મસ્તિષ્ક આવરણો કેટલા છે તો તેમજ આવશે ત્રણ એકાવન પ્રશ્ન જોઈએ કે ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિયટ મિનિંગ ઓફ ધ ગીવન ઈડિયમ્સ તો કે ફિટ્સ એન્ડ સ્ટાર્ટ તો તેને એપ્રોપ્રિયટ મિનિંગ દર્શાવતો શબ્દ નીચેનામાંથી કયો છે તો જ આવશે ઇરેગ્યુલરલી બાવનમો પ્રશ્ન ભારતીય બજેટ પદ્ધતિના પિતા કોને કહેવામાં આવે છે તો જ આવશે જેમ્સ વિલ્સનને ત્રેપનમો પ્રશ્ન સબરી કુંભ મેળાનું આયોજન ગુજરાતના કયા જિલ્લામાં કરવામાં આવે છે તો જ આવશે ડાંગ જિલ્લામાં ચોપનમો પ્રશ્ન સ્વામી તે અગાધ જળ ક્યાં ગયું તો અગાધ નીચે અંડરલાઈન છે તો તેનો વિશેષણનો પ્રકાર જણાવો તો તેમજ આવશે પરિમાણવાચક વિશેષણ પંચાવન પ્રશ્ન ટેક એક્સરસાઇઝ રેગ્યુલરલી ખાલી જગ્યા યુ વિલ બીકમ ઓવરવેટ તો આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી અધરવાઇઝ છપ્પન પ્રશ્ન અલંકાર ઓળખાવો કે ઊંઘતાને પાયે જગની જેલ તો આ પંક્તિ જે છે આ શબ્દ આજે પંક્તિ આપેલી એમાં અલંકાર કયો આવશે તેમાં અલંકાર આવશે રૂપક અલંકાર સત્તાવન મો પ્રશ્ન સર્પગંધામાંથી શું મળી આવે છે તો તેમાં જવાબ આવશે રિસ્પિન અઠાવન પ્રશ્ન પીએમ માઇ બેસ્ટ ખાલી જગ્યા ટુ યોર પેરેન્ટ્સ તો આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી કોમ્પ્લિમેન્ટ ત્યાર પછી ઓગણસાઠમો પ્રશ્ન જોઈએ કે રાજકોષીય નીતિ કોના દ્વારા જાહેર કરવામાં આવે છે તો તેમજ આવશે નાણાં મંત્રાલય દ્વારા સાઠમો પ્રશ્ન અંદમાન અને નિકોબારને કઈ સમુદ્ર ધુની અલગ પાડે છે એટલે કે કઈ ચેનલ અલગ પાડે છે તો તેમાં જવાબ આવશે ચેનલ નંબર દસ એકસઠમો પ્રશ્ન આયુષ વત્તા ટંક આની સંધિ જોડો તો શબ્દ કયો બનશે આયુ આયુષ ટંક એટલે કે ઓપ્શન બી બાસઠમો પ્રશ્ન એ નળ વડે એક ટાંકી ચાલીસ મિનિટમાં ભરી શકાય છે બી નળ વડે આ ટાંકી બે કલાકમાં ખાલી થાય છે જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગશે તો તેમાં જવા જવાબ આવશે એક કલાક લાગશે ત્રેસઠમો પ્રશ્ન દેખ બિચારી બકરીનો પણ કોઈ જાતા પકડે કાન તો આ પંક્તિમાં છંદ કયો આવશે તો આમાં છંદ હશે સવૈયા છંદ ચોસઠમો પ્રશ્ન જોઈએ કે એક એન્ગસ્ટ્રોમ બરાબર કેટલા મીટર થાય તો એક એન્ગસ્ટ્રોમ બરાબર કેટલા મીટર થાય તો દસની માઇનસ દસ ઘાતમીટર પાસઠમો પ્રશ્ન હેવ યુ ડન યોર હોમવર્ક ત્યાર પછી ખાલી જગ્યા તો તે ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન સી એટ છાસઠમો પ્રશ્ન ભારતમાં એક રૂપિયાની નોટ પર કોની સહી હોય છે તો તેમજ આવશે કેન્દ્રીય નાણાં સચિવની સડસઠમો પ્રશ્ન વર્ષ બે હજાર ચોવીસના સમર ઓલિમ્પિકનું આયોજન કયા સ્થળે કરવામાં આવશે તો તેમજ આવશે પેરિસમાં અડસઠમો પ્રશ્ન અભ્યાસગતનો સમાનાર્થી શબ્દ કયો છે તો તેનો સમાનાર્થી થશે અતિથિ ત્યાર પછી ઓગણ પ્રશ્ન રાજ્યના બે શહેરોમાં ચોમાસાની ઋતુમાં એક શહેરમાં દિવસમાં સાઠ ટકા અને બી શહેરમાં દિવસમાં પંચોતેર ટકા વરસાદ પડે છે આ બે શહેરોમાં ચોમાસાની ઋતુમાં કોઈ એક દિવસે શહેર એ અને બી પૈકી બંને શહેરોમાં વરસાદ પડવાની સંભાવના કેટલી થાય તો તેની સંભાવના થશે નવના છેદમાં વીસ સિત્તેરમો પ્રશ્ન ક્રુદંત ઓળખાવો કે ટાઈમટેબલ પ્રમાણે ચાલવાને હું બંધાયેલો છું તો ચાલવાને નીચે અંડરલાઈન છે તો તે તેમાં કયું ક્રુદંત આવશે હેતવર્ષ ક્રુદંત એકોતેરમો પ્રશ્ન જોઈએ કે જોડકા જોડો તો આપણે મિત્રો આને થોડુંક નાનું કરી લઈએ જોડકા આપણે અહીંયા જોડવાના છે તો સૌથી પહેલાં આપણે સૌથી પહેલાં જોઈએ સ્થિતિસ્થાપકતા અને વિરૂપણ બળ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ તો તેની સામે શું આવશે તો બીજું આવશે રોબર્ટ હોક ત્યાર પછી બીજું બી છે કે અચળ તાપમાને નિશ્ચિત દળના વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે તો બી સામે શું આવશે તો બી બી સામે આવશે પહેલું એટલે કે રોબર્ટ બોઇલ સી છે કે કેથોડ કિરણો એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે આ પ્રવાહ ઋણ વિજભારિત છે તો તેની સામે તેની સામે શું આવશે તો તેની સામે આવશે ચોથો એટલે કે થોમસ અને ક્રોક્સ અને ડી છે પ્રવાહીમાં પદાર્થ પર લગાવેલ બળના પ્રસારણોનો નિયમ તો તેની સામે ડી સામે શું આવશે તો ડી સામે આવશે ત્રીજું પાસ્કલ અને આપ જોઈએ તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ત્યાર પછી બોતેરમો પ્રશ્ન જો કે ખાલી જગ્યા ધ બેબી ઇઝ સ્લીપિંગ તો આમાં એક્સપ્લેમેટરી જે શબ્દ જે છે એ મેકોનો છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ ત્રિપ એસ એસ એચ બરાબર આ એવા શબ્દો હોય છે જે આપણે એક્સલેમેટરી શબ્દ જે ઉદ્ગાર વાચક શબ્દો હોય છે તોતેરમો પ્રશ્ન જોઈએ કે સેક એ પ્લસ ટેન એ ત્યાર પછી વન માઇનસ સાઇન એ બરાબર શું થાય તો તેના બરાબર થશે કોશ એ ચુંબોતેરમો પ્રશ્ન જોઈએ કે પ્રખ્યાત રમતવીર ધ્યાનચંદે કઈ રમતમાં ભારતનું ગૌરવ વધારેલ છે તો તેમાં જવાબ આવશે હોકીમાં એટલે હોકીના જાદુગર તરીકે ઓળખવામાં આવશે મેજર ધ્યાનચંદને ત્યાર પછી પંચોતેરમો પ્રશ્ન રૂઢિપ્રયોગનો અર્થ આપો કે કૂવો હવાડો કરવો તો તેનો અર્થ શું થાય તો તેનો અર્થ કમોતે મરવું છોતેરમો પ્રશ્ન એક લંબચોરસ મેદાનની બાજુઓનો ગુણોત્તર છ જેમ ત્રણ છે અને તેનું ક્ષેત્રફળ ચારસો ને પચાસ વર્ગ મીટર છે તો મેદાનની પરિમિતિ કેટલી હશે તો મેદાનની પરિમિતિ હશે મીટર નેવ્યોતેર સાધુ જીવનની વિભાવનાને ચરિતાર્થ કરનાર કર્મયોગી સ્વામી આનંદનું જન્મસ્થળ જણાવો તો તેમ તેમનું જન્મસ્થળ આવશે સિયા અઠ્યોતેરમો પ્રશ્ન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું તો તેમજ આવશે ઓગણીસો ચુંબોતેર થી ઓગણસી પ્રશ્ન ફાઇન્ડ ધ એપ્રોપ્રિએટ ફેમિનેન જેન્ડર એટલે કે સ્ત્રીલિંગ આપો તો બીયરનું સ્ત્રીલિંગ શું થશે તો તેમજ આવશે સો એટલે કે ઓપ્શન બી એંસીમો પ્રશ્ન એક મે ઓગણીસો ને સાહીઠના રોજ કયો વાર હતો તો તેમજ આવશે રવિવાર એટલે એક મે ઓગણીસો સાહીઠ એટલે શું ગુજરાતનો સ્થાપના દિન તો ગુજરાતનો સ્થાપના દિવસ કયા વારે આવે છે રવિવારે એક્યાસીમો પ્રશ્ન એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ કયા રાજ્યમાં આવેલું છે તો તેમજ આવશે તમિલનાડુમાં ત્યાર પછી બ્યાસીમો પ્રશ્ન નીચે આપેલા કહેવતનો સાચો અર્થ કયો થાય તો કે ખાડે ડૂચા અને દરવાજા મોકળા તો આ કહેવતનો અર્થ દર્શાવતો ઓપ્શન નીચેનામાંથી કયો છે તો ઓપ્શન એ ખોટી કરકસર કરવી ત્યાંસીમો પ્રશ્ન બોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી સો મીટર લાંબી ટ્રેનને કોઈ થાંભલાને પસાર કરવા માટે કેટલી સેકન્ડ લાગશે તો જ આવશે પાંચ સેકન્ડ ચોર્યાસીમો પ્રશ્ન લાલજી મણિયારના વેશ પરથી રમણભાઈ નીલકંઠે કઈ કૃતિની રચના કરી તો તેમાં જવાબ આવશે રાયના પર્વતની ત્યાર પછી પંચ્યાસીમો પ્રશ્ન જોઈએ કે જેમાં યાદી વન અને યાદી ટુ આપેલી છે તો તેને આપણે જોડવાની છે તો સૌથી સૌથી પહેલાં જોઈએ કે અનુચ્છેદ એકાવન તો એમાં શેની જોગવાઈ છે તો તેની અંદર જવાબ આવશે કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની પ્રગતિ ત્યાર પછી અનુચ્છેદ ચાલીસ તો તેની સામે આવશે ગ્રામ પંચાયતનું સંગઠન અને યોગ્યતા એટલે એ એની સામે આવશે ચોથું ત્યાર પછી બીની સામે આવશે ત્રીજું ત્યાર પછી અનુચ્છેદ ચુંબાલી તો ચુંબાલી સામે આવશે નાગરિકો માટે એક સમાન વ્યવહારનો કાયદો એટલે કે બીજું અને અનુચ્છેદ પિસ્તાળીસ તો કે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ તો એની સામે આવશે પહેલું એટલે ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ઓપ્શન એ જવાબ આવશે ત્યાર પછી છ્યાસીમાં પ્રશ્ન જોઈએ કે ક્લોઝ ધ ડોર વેન યુ ગો ખાલી જગ્યા તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે યુ ગો આઉટ મો પ્રશ્ન એક વર્ગમાં પરીક્ષામાં જયશ્રી ઉપરથી સાતમા ક્રમે અને નીચેથી સોળમા ક્રમે પાસ થઈ પરીક્ષામાં સત્તર વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય અને ચાર વિદ્યાર્થીઓએ પરીક્ષા ન આપી હોય તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે તો વર્ગમાં ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હોય તેતાલીસ અઠ્યાસીમો પ્રશ્ન કે ગુજરાત રાજ્યમાં દત્તોપ ડેંગડી કારીગર વ્યાજ સહાય યોજના કયા ક્ષેત્રના લોકોની કારીગરોની સહાય માટે અમલમાં છે તો તેમજ આવશે હાથસાળ અને હસ્તકલા નેવ્યાશીમો પ્રશ્ન દેવાલય શબ્દનો સમાસનો પ્રકાર લખો તો તેમાં સમાસ આવશે તત્પુરુષ સમાસ નેવમો પ્રશ્ન કે મહેશના પગારમાં ચૌદ પૂર્ણાંક બે સપ્તમાંશ ટકાનો વધારો કરવામાં આવ્યો જો તેનો પગાર ફરીથી તેટલો જ કરવો હોય તો તેના પગારમાં ફરી કેટલો ઘટાડો કરવો પડે તો તેમાં જવાબ આવશે બાર પોઈન્ટ પાંચ ટકાનો ઘટાડો કરવો પડે એકાણુંમો પ્રશ્ન લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો તો તેનું ઉપનામ આવશે પુનર્વસુ ત્યાર પછી બાણુંમો પ્રશ્ન કે સી ઇઝ ધ બેસ્ટ સ્ટુડન્ટ ખાલી જગ્યા ઓલ તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી અમોંગ એટલે કે અમોંગ ઓલ તાણું પ્રશ્ન ફાઇન્ડ આઉટ પ્રોપર પ્લુરલ ફોર્મ ઓફ ધીસ નાઉન તો વોલ્વ શબ્દ છે વોલ્વ તો તેનું પ્રોપર પ્લુર એટલે કે બહુવચન કયું થશે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી વોલ્વ એટલે કે એફનો વીઈ એસ કરી એફએસ કાઢીને વીઈ એસ કરવાનો ત્યાર પછી ચોરાણું પ્રશ્ન જોઈએ કે એ બી એ ટુ જેડમાં છવ્વીસથી એક એટલે કે એ જે કેરેક્ટર છે એનો કોડ થશે છવ્વીસ એવી રીતે એ ટુ જેડમાંથી છવ્વીસથી વન મુજબ એવી રીતે જોતા એ બરાબર એસ એફ બરાબર એક્સ અને કે બરાબર ટી હોય તો જી બરાબર શું થાય તો જી બરાબર શું થશે વાય પંચાણું મો પ્રશ્ન જોઈએ કે પીએમ પોષણ નીચેના પૈકી કઈ યોજનાનું નવું નામ છે તો તેમજ હશે મધ્યાહન ભોજન યોજનાનું છન્નુંમો પ્રશ્ન તેમના પિતા તરણાથીય નમ્ર વૈષ્ણવ હતા તો આમાં નિપાત શોધો તો આમાં નિપાત કયો છે તો એ જે છે આ તરણ તરણાંથી એ આ એ નિપાત છે સત્તાણું પ્રશ્ન જો યામ સમતલમાં ક્રમયુક્ત જોડે એક્સ વાય બરાબર વાય એક્સ હોય તો ખાલી જગ્યા શક્ય બને તો નીચેનામાંથી કયું પરિણામ શક્ય બને તો તેમાં જ આવશે ઓપ્શન ડી એક્સ બરાબર પાંચ અને વાય બરાબર પાંચ અઠ્ઠાણું પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ જોડ સાચી છે તો સાચી જોડ નીચેનામાંથી કઈ જોડાયેલી છે તો તેમજ જોઈએ તો કે ઉપરોક્ત તમામ તો કે બારી બહાર તો પ્રહલાદ પારેખ મારી બારી હતી તો સુરેશ દલાલ ઘરે બાહિરે તો ભૂપત વાડોદરિયા ત્યાર પછી જેલ ઓફિસની બારી તો જવરચંદ મેઘાણી અને ઉઘાડી બારી તો ઉમાશંકર જોશી એટલે કે બધા સાચા છે સાચી રીતે જોડાયેલા છે ત્યાર પછી નવ્વાણું પ્રશ્ન જોઈએ હી જનરલી ખાલી જગ્યા ઓન ટાઈમ ખાલી જગ્યા ટુડે હી ઇઝ સમહાઉ લેટ તો આ બંને ખાલી જગ્યામાં સાચો જવાબ આવશે ઓપ્શન એ પહેલાંમાં આવશે કમ્સ અને બીજામાં આવશે બટ ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો સોમો પ્રશ્ન જોઈએ કે ફાઇન્ડ સિનોનિયમ તો ગ્રમ્બલ શબ્દનો સિનોનિયમ સમાનાર્થી શું થશે તો તેમજ આવશે કોમ્પ્લેન એટલે કે ઓપ્શન બી